પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સુરતના શિવાલયોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. તો કતારગામ ખાતે આવેલ કંથારી હનુમાન મંદિર દ્વારા બનાવવામાં આવેલા રુદ્રાક્ષના શિવલિંગના દર્શને ભક્તો જોવા મળ્યા હતા. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે ત્યારે સુરત શહેર સહિત જિલ્લાના તમામ શિવાલયો બમબમ ભોરણના નાદથી ગુંજી ઉઠ્યા છે. સુરતના કર્મનાથ મંદિર, પાલના અટલ આશ્રમ, સિદ્ધકોટેર મહાદેવ સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. તે મંદિરોમાં ભાવિકોને લઈને વિશેષ વ્યવસ્થા પણ કરાય છે, સાથે જ મંદિરોમાં પણ ભગવાનની પૂજા અર્ચના માટે વિશેષ આયોજન કરાયા છે. તો સુરતના કતારગામ ખાતે આવેલા કંથારી હનુમાનજી મંદિર દ્વારા 1.25 લાખ રુદ્રાક્ષમાંથી બનાવવામાં આવેલા શિવલિંગને ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. યુવાન ભક્ત મંડળ દ્વારા 2-3 મહિનાના સમયમાં આ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. 1,25,000 એટલે કે 1.25 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરાયું છે. તો દર વર્ષે શિવલિંગ બનાવાય છે. હરિદ્વારથી ખાસ રુદ્રાક્ષ લાવી શિવલિંગ બનાવવામાં આવી છે. પવિત્ર શ્રાવણ માસની અંદર આજે સુરત શહેરમાં કતારગામની અંદર આ કંથરિયા ધામ આવેલું છે અને એ કંથરિયા ધામની અંદર 1.25 લાખ રુદ્રાક્ષ શિવલિંગ દર્શન મૂકવામાં આવ્યા છે. આ જે રુદ્રાક્ષ શિવલિંગ આપ જોઈ રહ્યા છો, 1,25,000 રુદ્રાક્ષની અંદર છે. થાળાથી માંડી અને ઉપર સુધીના 1,25,000 રુદ્રાક્ષની અંદર આવે છે. અને શ્રાવણ માસની અંદર દર વખતે અમે આજે 12 વર્ષથી 1,000 મૂકી છીએ. અમારો એનું ભક્તમંડળ છે, એ લોકો લગાતાર 2-3 મહિના સુધી એની મહેનત કરી, રાતને દિવસ અને મહેનત કરીને પછી આ લગાવે છે શિવલિંગ. અને શ્રાવણ મહિનાના પહેલા દિવસે અમે ભદ્રાઈ છીએ, 1 મહિનો સુધી આ પૂજા ચાલશે અને શ્રાવણ મહિનો પૂરો થાય એટલે અમાવસ્ય દિવસે પાછી રુદ્રાક્ષની પ્રસાદ આપવામાં આવશે. જેને બી જોવે અહીં લઈ જાય છે, એનો કોઈ ભારત નથી. પોતાની ઈચ્છા અનુસાર જે કંઈ નાખે વાત લખશે. શ્રાવણ મહિનાના દિવસે દર વખતે આવી રીતે અમારું આ ભક્તમંડળ અને મહિલા મંડળ આયોજન કરતું રહેશે. શિવપુરાણ કથાનું આયોજન કરેલું છે અને આજે સોમવાર છે તો આજે સવારથી સાંજ સુધી ખીરનો પ્રસાદ ચાલશે. આવી રીતે દર સોમવારે અલગ અલગ પ્રસાદ હોય છે. ટૂંકી ભાજી છે, ખીર છે, શીરો છે, કેળાની પ્રસાદ છે. આવી રીતે શ્રાવણ મહિનામાં અરવિંદ સેવા ચાલી રહેશે કંથરિયા ધામની અંદર. તો દેશ વિદેશની અંદર સનનના માધ્યમથી જે કંઈ લોકો જોઈ રહ્યા છે એમના જીવનમાં ખૂબ પ્રગતિ થાય અને ખૂબ આગળ વધે એ કોટેશ્વર મહાદેવના સ્મરણનો પ્રાર્થના કરી. બોલ હનુમાનજી મહારાજ કી. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તો દ્વારા રુદ્રાક્ષના શિવલિંગના દર્શન કર્યા હતા. તો ભક્તોને વિશેષ પ્રસાદી પણ આપવામાં આવી હતી. આમ દર્શન કરી જીવન ધન્ય બનાવ્યું છે. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.